અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસુ વાવેતરમાં ભારે નુકસાની. ખેતરમાં મફળીના પાથરા પડી ગયા. ખેડૂતોએ કરેલી મહેનત આરે ગઈ તો મોડે આવેલો કોળિયો છીણવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જુઓ આ રિપોર્ટમાં. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદની આગાહીને લઈને વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપરિયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલ મગફળીના પાથરા પલળી ગયા. મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. મોંઘા ભાવનું બિયારણ, ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એરે ગઈ. ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લા છેલ્લા 6-7 દિવસથી સતત વર આપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા. ખેડૂતોને આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે, પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદના પાણીમાં પલળી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી. માલ ઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી. આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડતા કપાસ, મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ ફાયદો થયેલ, પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી જતા અને ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક બગડી ગયો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી. સુખમણવર, ZSTV, અમરેલી. અમારી ધોળી કેમ થઈ ગઈ વરસાદની? સાહેબ, હા ભીણુભાઈ, આ ઢૂંઢિયા પીપરિયા ની અંદર ગઈ તારીખ 5/9/2024 નો વરસાદ અનળાધાર વર્યો, એને હિસાબે આજે ખેડૂને અઢળક ખેતરોની અંદર તમે પાછળ જોઈ શકો છો કે અઢળક ખેડૂને ઉપાડેલી મગફળી છે. આજે એની દશા જોવો, નથી આજે માલના ઢોરના માલ નો કઈ કુસો ખાઈ શકે એમ કે નથી ખેડૂત આજ મગફળી વેચી શકે એમ. આ સફેદ થઈ ગયા, હુકા એટલે હાવ સમજી લેજો કે ખાતર થઈ જાય છે. તો આ સરકાર શ્રી ને જેમ બને એમ સર્વે કરી અને ખેડૂતોને વળતર દેવા વિનંતી છે. સાહેબ, આ જો આ પોઝિશન એવી છે, ખેતરો ખેતર આજે ખેડૂએ માંડી ઉપાડેલી છે, એના હાથમાં 1 રૂપિયો અને આનો ખર્ચ વિઘે 10-12 હજાર રૂપિયા આજે પકવવામાં ખર્ચો થાય છે, તો આજે આને 5 હજારનો વિઘો થાય એમ નથી. આ બધા ખેડૂની અંદર આ પોઝિશન હાલત આવી થઈ ગઈ છે. સાહેબ, તો જેમ બને એમ સરકાર શ્રીને ધ્યાન દોરવા અમે ખેડૂત. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, LED ટીવી, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.